सरदार था। समाज निर्माण थी राष्ट्र निर्माण नु धाम, इटले सरदार धाम। समस्त पाटीदार समाज नी एकता नु धाम, इटले सरदार धाम। युवा शक्ति ना सर्वांगी विकास नु धाम, इटले सरदार धाम। सरदार साहेब ना वारसदारों ने दुनिया मा टोच ऊपर लई जवा माटे नु धाम, इटले सरदार धाम। नमस्कार, जय सरदार। आजे फेसबुक यूट्यूब पर जोड़ायेला सौ सरदार धामना दाताश्रीओ, स्थापक ट्रस्टीश्रीओ, ट्रस्टीश्रीओ जीपीबीओ युवा तेज तेजस्वीना बंधु भगिनीओ, तेमज व्यापारी उद्योगिक सामाजिक मित्रों अने विद्यार्थी मित्रों ने टीम सरदार धाम, सरदार धाम ट्रस्टी गण वती सौ ने आवकारु छू अने सौनु अभिवादन करू छू। दोस्तों, सांप्रत समय नी अंदर परिवार सहित सौ कुशल मंगल हशो अने सुखद आरोग्यनी अने सुखद धंधाकी आर्थिक परिस्थितिनी ट्रस्ट वती आप सौने शुभकामना पाठवु छू। दोस्तों, आपणे सौ जाणीए छीए कि सरदार धाम युवा शक्तिना सर्वांगी विकास माटे काम करे छे। सरदार धामे सांप्रत समयनी अंदर दाताओनी दिलेरी साथे टीमना सघन ने सहियारा प्रयासों द्वारा 200 करोड़ना सरदार धामना प्रोजेक्टनुं काम पूर्ण कर्युं छे अने सरकार साथे संकलन द्वारा लगभग 70 करोड़नी सरकारनी जमीन फ्री मेळवी छे। कपातना भाग स्वरूपे तेना प्री पाक स्वरूपे सरदार धाम 200 करोड़ना कन्या छात्रालय फेज टूनु काम पण शुरू करवा जई रह्यु छे। त्यारे भारतना यशस्वी तेजस्वी आदरणीय सक्षम वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीना वरद हस्ते वर्चुअल तारीख 11 सप्टेम्बर सवारना 10 कलाके ऑनलाइन लोकार्पण અને ભૂમિપૂજન થશે। એ કાર્યક્રમમાં આપ સૌ દૂરથી દિલથી વિદેશથી સમગ્ર દેશમાંથી ઝોન વાઇઝ જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ સૌ જ્યાં છીએ ત્યાં હોલમાં એજ્યુકેશન ટ્રસ્ટમાં કે વાડીમાં સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઓનલાઈન સૌ નિહાળો અને સૌ જોડાઓ। આપણે સૌ જાણીએ છીએ કે આપણે તો લાખોની સંખ્યામાં મળવું હતું લોકાર્પણ અને ભૂમિપૂજનના માધ્યમથી, પરંતુ સરકારશ્રીની સૂચના અને ગાઈડલાઇન મુજબ 500થી વધુ લોકો જ્યારે આપણે મળી શકતા નથી ત્યારે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે જોડાય અને સરદાર ધામના એક વિચાર યાત્રાને બળ પૂરું પાડીશું। અને હું ફરીને આપ સૌને આહ્વાન કરું છું કે તન મન ધનથી જેવી રીતે જોડાઈને સરદાર ધામને એક આપ સૌએ સાથે મળીને એક વિચારિક બળ પૂરું પાડ્યું છે એવી રીતે ફરીને સૌને જોડજો। અને હું એ પણ કહેવા માગું છું આજે આપ સૌના માધ્યમથી કે સરદાર ધામ 100% એવું માને છે કે દરેક સંસ્થાઓ ખૂબ સારું કામ કરે છે, દરેક સંસ્થાના આગેવાનો ખૂબ તન મન ધનથી ઉપયોગી થઈને સમાજની દેશની ઠીક રીતે સેવા કરે છે। ત્યારે આપણે પણ સૌ સાથે મળીને સૌને સાથે રાખીને અને સર્વ સમાજને પણ આપણે સાથે રાખીને સરદાર ધામ પોતાના મિશન અંતર્ગત 5 જે એમના લક્ષ્ય બિંદુઓ છે તરફ ધીમી ગતિએ પણ મક્કમતાપૂર્વક આગળ વધી રહ્યો છે। ત્યારે 11 તારીખે ફરીને આપને આમંત્રણ આપું છું કે 11 તારીખે સવારના 10 કલાકે યુટ્યુબ અને ફેસબુક ઉપર જ્યાં છો ત્યાં સૌ સાથે મળીને જોડાઓ અને એક સહિયારા પ્રયાસો દ્વારા આપણે એક યુવા શક્તિના સર્વાંગી વિકાસ કરીએ। ફરીને પણ એ અપીલ કરું છું સરદાર ધામ ટ્રસ્ટ વતી અને વ્યક્તિગત રીતે કે બિનજરૂરી ખર્ચા રૂઢિરિવાજોમાંથી પૈસા બચાવીને 10 વર્ષ આપણે જો યુવા શક્તિમાં સાહેબ રોકાણ કરશું તો મને 100% વિશ્વાસ કે સમાજની યુવા શક્તિની તસવીર અને તકદીરને તાસીર બદલી શકશું। મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે આગામી સમયની અંદર
વધુ ને વધુ આપણે શિક્ષણ ધામો અને આરોગ્ય ધામો ઊભા કરી અને સમાજની તંદુરસ્તી અને સુખાકારી માટે સહિયારા પ્રયાસો કરીએ. સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરિત થઈને સરદાર સાહેબના વિચારોના ગહનતા વહનતા અને સહનતા સાથે ધારણ કરીને આપણે સૌ સક્ષમ સબળ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવા માટે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ તન મનથી ધનથી જોડાય અને સરદાર સાહેબના એક વિચારથી પ્રેરિત થઈને સરદાર સાહેબની એક વિચાર યાત્રા છે, સરદારધામની વિચાર યાત્રા છે, વિચાર યાત્રામાં સૌ જોડાઓ અને આપણે સૌ સાથે મળીને સરદાર સાહેબનું સપનું સાકાર કરીએ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સરદાર સાહેબના વિચારને પણ આપણે સાકાર કરીએ. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.